भूज खाते श्री नरनारायण देव द्विशताब्दी महोत्सव चाली रहेल छे, त्यारे आसपासना गामडाओमांथी श्रद्धाळुओ कथास्थळ सुधी आवी शके તે માટે એસટી વિભાગ દ્વારા વિશેષ સુવિધા ઊભી કરવામાં આવેલ છે। હાલે ભુજની આસપાસના વિવિધ વિસ્તારોમાંથી દરરોજ લગભગ 38 જેટલી વધારાની બસો દોડાવવામાં આવી રહી છે, જે શ્રદ્ધાળુઓ વિવિધ ગામડાઓથી લઈને સભા સ્થળ સુધી પહોંચાડે છે। ધાર્મિક મહોત્સવ ચાલુ રહેશે ત્યાં સુધી આ સુવિધા ચાલુ રાખવામાં આવશે। આ ઉપરાંત ટેટની પરીક્ષા દેવા માટે જનાર વિદ્યાર્થીઓ માટે પણ 5 જેટલી બસો તૈયાર રાખવામાં આવેલ છે। વિદ્યાર્થીઓ ઓનલાઈન નોંધણી કરી બુકિંગ કરાવી શકે છે। હાલે 3 બસો પેક થઈ ગઈ છે, ત્યારે જે રીતે જરૂરિયાત હશે તે રીતે વધારાની બસોની વ્યવસ્થા ગોઠવી શકાશે। એની અંદર આપણે જે હરિભક્તોને જે તે ગામમાંથી મંદિર સુધી પહોંચાડવા માટે આપણે 38 જેટલી બસોનું આપણે આયોજન કરવામાં આવ્યું છે। હા, આપણે અલગ અલગ આપણા 8 ડેપો છે, એમાંથી 4-5 ડેપોમાંથી બસની સેવાઓ લેવામાં આવી છે। આપણે એ લોકોનો પ્રોગ્રામની જે ગણતરી હતી 18 તારીખથી 26 તારીખ સુધી, તો 18 તારીખથી 26 તારીખ સુધી આપણે બસોનું એ લોકોનું આયોજન કરેલું છે। આપણે જે પરીક્ષા જે છે, જેમ અમદાવાદ વિદ્યાર્થીઓને જે જવાનું છે, એના માટે આપણે ઓનલાઈન બસો નાખવામાં આવેલી છે। અત્યાર સુધી 5 બસો નાખી છે ઓનલાઈનમાં, એમાં 2 ભુજ ડેપોની, 3 ભુજ ડેપોની, 1 માંડવીની અને 1 પ્રીમિયમ બસ પણ આપણે નાખી છે વોલ્વોની। અને એમાં જે રીતના વિદ્યાર્થીઓનો લાભ લેશે એ પ્રમાણે બસની જે જરૂર પડશે તો આપણે ઓનલાઈનમાં નાખીશું। અત્યારે અંદાજિત જો અત્યારે 5 બસો તો નાખી છે, પણ મુસાફરોનો અથવા વિદ્યાર્થીઓનો ફ્લો રહેશે એ પ્રમાણે આપણે ઓનલાઈનમાં નાખીશું। હા, અત્યારે હાલમાં જે 3 બસો નાખી છે એ પેક થઈ ગઈ છે। આપણે એના માટે આપણે વિદ્યાર્થીઓ જો બસ સ્ટેન્ડ ખાતે જશે અને એમ કહેશે કે મારે અમદાવાદ જવું છે અને બસની જરૂરિયાત છે, તો આપણે ઓનલાઈનમાં એક્સ્ટ્રા બુકિંગ આપણે કરી અને એ લોકોને બસની સવલત આપીશું।